વધુ ખૂટી પડતા વિતરણ વ્યવસ્થા બંધ રાખવાની નોટિસ લગાડવામાં આવી તો આવી પરિસ્થિતિમાં દર્દીઓની ઇમરજન્સી જરૂરિયાત ઊભી થતા તેઓ મુશ્કેલીમાં મુકાયા હતા સમગ્ર રાજ્યમાં કોરોનાનો કાળો કહેર વર્તાઈ રહ્યો છે અને જો કચ્છ જિલ્લાની વાત કરવામાં આવે તો કચ્છ જિલ્લામાં દિવસા દિવસ કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તો સાથોસાથ મૃત્યુ આંકમાં પણ મોટા પાયે વધારો નોંધાઈ રહ્યો છે તેવામાં કોરોના વાયરસના દર્દીઓના ઇલાજ માટે ડોક્ટર દ્વારા રેમડેસિવિર ઇન્જેક્શન સજેસ્ટ કરવામાં આવ્યું છે અને આ રેમડેસિવિર ઇન્જેક્શનની જો વાત કરવામાં આવે તો આ ઇન્જેક્શન સમગ્ર કચ્છ જિલ્લામાં ફક્ત ને ફક્ત જીકે જનરલ હોસ્પિટલમાં જ ઉપલબ્ધ છે અને હવે તંત્રના પ્રયાસો બાદ અને સામાજિક સંસ્થાઓની અપીલ બાદ કચ્છ જિલ્લામાં બે સ્થળ પર રેમડેસિવિર ઇન્જેક્શન વિતરણ વ્યવસ્થા શરૂ કરવા માટે વિચારણા કરવામાં આવી રહી છે તેવામાં ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં રેમડેસિવિર ઇન્જેક્શનનો જથ્થો ખૂટી પડ્યો હતો અને ખૂટી પડતા જ વિતરણ વ્યવસ્થા બંધ હોવા માટે જીકે જનરલ હોસ્પિટલમાં નોટિસ લગાડવામાં આવી હતી તો જે સ્થળે રેમડેસિવિર ઇન્જેક્શન માટેની વિતરણ વ્યવસ્થા કરવામાં આવી છે તે વિતરણ વ્યવસ્થા માટે લોકોને જાણ કરવામાં આવે તે ખૂબ જ જરૂરી બની ગયું છે અને બીજી તરફ જ્યાં વિતરણ વ્યવસ્થા માટે લાઇન ડાયવર્ટ કરવામાં આવી હતી ત્યાં મોટો પોલીસ સ્ટાફ પણ જોવા મળ્યો હતો અને રેમડેસિવિર ઇન્જેક્શન માટે કોઈ પણ જાતની પડાપડી ન થાય અને ત્યાં ઇન્જેક્શન લેવા આવતા લોકો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે આ ઉપરાંત સરકારી ગાઈડલાઇનનું ચુસ્તપણે પાલન કરે તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં પણ આવ્યો હતો